સંચાલકો ખૂબ જ સરળ અને મહત્વનું ચેપ્ટર છે આપના માટે, પરંતુ તે પહેલા એક મહત્વની સૂચના. હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી, નીચે જે ત્યાં બેલ આઇકોન દેખાય છે તેના પર ચોક્કસ ક્લિક કરી દેજો, જેથી આપને આવા અન્ય શૈક્ષણિક વિડીયોની લિંક મળતી રહે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 5, કંપનીના સંચાલકો, પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કંપની જે છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક કૃત્રિમ વ્યક્તિ છે, કૃત્રિમ બાળક છે. કાયદા દ્વારા જ કંપનીનો જન્મ થાય છે અને કાયદા દ્વારા જ તેનું વિસર્જન પણ કરવામાં આવે છે. તો હવે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે સૌથી નાનું અને સૌથી સરળ જો કોઈ વ્યાપારિક એકમ હોય તો એ એકાકી પેઢી, ત્યાર પછી જેમ જેમ વાણિજ્ય અને વેપારનો વિકાસ થતો ગયો, વધારે મૂડીની જરૂર પડતી ગઈ, તેમ તેમ ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થયો, હજુ વધારે મૂડીની જરૂર પડી, હજુ વધારે વાણિજ્યક વિષયક અને વેપાર વિષયક સેવાઓનો વિસ્તાર થયો, તો કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હવે આ જે કંપની સ્વરૂપ છે એ વિશાળ વ્યાવસાયિક સંકુલ ધરાવે છે. આ કંપનીની અંદર જે કાંઈ મૂડીરોકાણકારો છે, જે કાંઈના સ્થાપકો છે, જે કાંઈના પ્રવર્તકો છે, એ માલિકો અને શેરધારકોની સંખ્યા પણ કેવી હોય છે, વિશાળ હોય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કંપનીની અંદર ઘણા બધા લોકોએ, દેશ વિદેશની અંદર ફેલાયેલા દરેક વ્યક્તિએ કે જેની પાસે થોડાક એક્સ્ટ્રા પૈસા પડેલા હોય, થોડી વધારાની બચત પડેલી હોય, તો એ એક્સ્ટ્રા ઇન્કમ માટે શેર બજારની અંદર, શેર મૂડીની અંદર પોતાના પૈસાનું રોકાણ કરતા હોય છે. તો કંપનીના સાચા માલિકોને આપણે ઇક્વિટી શેર હોલ્ડર તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે, આ જે કંપનીના સ્થાપકો છે કે જેણે પોતાના પૈસા કંપનીમાં રોકાયેલા છે, તો આ લોકોની સંખ્યા ખૂબ જ વિશાળ હશે, દેશમાં પણ હશે અને વિદેશની અંદર પણ આ લોકો ફેલાયેલા હશે. તો આજે વિશાળ સંખ્યામાં જે ફેલાયેલા છે, આખા દેશની અંદર આ માલિકો ફેલાયેલા છે, વિદેશની અંદર પણ ફેલાયેલા છે, તો આ લોકો કંપનીનો વહીવટ કેવી રીતે કરશે? દરેક વ્યક્તિ તો કંપનીનો વહીવટ કરવા સક્ષમ નહીં હોય. કોઈને કાયદાકીય જાણકારી હશે, કોઈને નહીં હોય. કોઈ સમય આપી શકે, કોઈ સમય ન આપી શકે. તો આટલા બધા જે લોકો છે, આટલા બધા રોકાણકારો છે, એમાંથી કંપનીનો વહીવટ કરશે કોણ? પ્રશ્ન થાય. તો એના માટે માલિકો દ્વારા કંપનીનું સંચાલન કરવું શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ ઘણા બધા માલિકો છે, દરેક વ્યક્તિ પોતાની મનમાની પણ કરી શકે છે. અલગ અલગ શહેરની અંદર, અલગ અલગ રાજ્યની અંદર, અલગ અલગ દેશની અંદર ફેલાયેલા છે. કોઈની પાસે સમય છે, કોઈની પાસે નથી, કોઈને કાયદાકીય જાણકારી છે, કોઈને નથી, તો એ લોકો તો સંચાલન કરી નહીં શકે. તો પછી એનો રસ્તો શું? કે આવડી મોટી જે કરોડો રૂપિયાનું ભંડોળ ભેગું કરેલું છે, દરેક વ્યક્તિએ પોતાના થોડા ઘણા પૈસા, પોતાની નાની રકમ અથવા તો મોટી રકમ કંપનીમાં શેર મૂડી સ્વરૂપે રોકાણ કરેલું છે, પોતાની બચતનું રોકાણ કરેલું છે, તો એ બચતનો યોગ્ય ઉપયોગ થાય, એનામાંથી વળતર વ્યવસ્થિત મળી રહે અને કંપનીનો વહીવટ કાયદેસર રીતે થાય, લીગલી થાય, દરેક ડોક્યુમેન્ટ, દરેક નિયમોનું, દરેક કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી અને આપણે કંપનીનો વહીવટ કરવાનો છે, તો આ બધું કોણ જોશે? એની જવાબદારી કોણ લેશે? તો એના માટે એક સરળ રસ્તો છે કે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવે છે. અને આ નિમણૂક કોણ કરે છે? કંપનીના માલિકો. જ્યારે જ્યારે આપણે કંપનીના માલિકો એવો શબ્દ બોલીએ છીએ, એટલે સીધો આપણે સમજવાનું છે ઇક્વિટી શેર હોલ્ડરો. કંપનીના સાચા માલિક ઇક્વિટી શેર હોલ્ડરો છે. તો માલિકો દ્વારા
कंपनी नु संचालन शक्य नथी। तो संचालन कोण करशे? तो के मालिको केटलाक प्रतिनिधिओनी निमणूक करे छे अने आ प्रतिनिधिओनु जे एक मंडळ छे तेने खास याद राखजो विद्यार्थी मित्रों आ नाम संचालक मंडळ तरीके आपणे ओळखीए छीए जेने बोर्ड ऑफ डिरेक्टर्स अथवा तो बीओडी तरीके पण ओळखवामां आवे छे। तो कंपनी ना मालिको आ संचालकोनी निमणूक करे छे अने एनो जे एक आखो समूह छे एनो जे एक आखो मंडळ छे तेने संचालक मंडळ तरीके ओळखवामां आवे छे तेने कंपनी ना संचालको तरीके ओळखाय छे अने आ जे संचालकोनो एक समूह बने छे एक मंडळ बने छे એ સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે સંચાલક મંડળનો નિમણૂક થઈ ગઈ સંચાલક મંડળ નક્કી થઈ ગઈ ત્યાર પછી આ દરેક સંચાલકોએ કંપનીએ કેટલી કંપની ધારાની જોગવાઈઓ એનું પાલન કરવાનું છે આપ જાણતા હશો આપણે આગળ પણ જોઈ ગયા છીએ। વર્તમાન સમયમાં ભારતનો કંપની ધારો 2013 પરીક્ષા માટે પણ ખાસ याद राखी लेजो वर्तमान समय में 2013 नो कंपनी धारा नो आपणे संचालकोए पालन करवानुं होय छे। तो पहला पहली एना माटे जोगवाई छे के भाई 30 दिवसनी अंदर संचालक मंडळनी प्रथम सभा भराई जवी जोईए। 30 दिवस एटले कई क्यांथी शुरू करवाना छे के जे दिवसे कंपनीनी स्थापना थई होय त्यार पछीना 30 दिवसनी अंदर संचालक मंडळनी प्रथम सभा भरवानी होय छे। त्यार पछी शुं? तो के दर वर्षे ओछामां ओछी 4 सभा भरवानी छे। संचालक मंडळोए दर वर्षे केटली सभा भरवानी छे? ओछामां ओछी 4, वधारेमां वधारे जो दरेक संचालकोने अनुकूळ आवतुं होय तो ए वधारे सभा भरी शके पण ओछामां ओछी 4 सभा तो भरवानी ज छे। બીજો હવે સંચાલક મંડળમાં તમે ભાગ લીધો તો ત્યાં કઈ આપણે આરામ કરવાનો નથી। આ જે કઈ સભાઓ ભરાય છે સભાની અંદર સંચાલકોએ ભાગ લેવો જોઈએ। પણ માની લો કે સંચાલકો રૂબરૂ ભાગ ન લઈ શકે હાજર ન રહી શકે પોતાના સમયની વ્યસ્તતાને કારણે અથવા તો અન્ય કોઈ કંપનીમાં એ લોકો સંચાલન કરતા હોય અથવા તો બીજું કોઈ કામ હોય તો એના કારણે જો એ રૂબરૂ પ્રત્યક્ષ મીટિંગની અંદર હાજરી આપી ન શકે તો એના માટે 2013 ના કંપની ધારામાં એક જોગવાઈ કરવામાં આવી છે અને આપણી પાસે વર્તમાન સમયમાં ટેકનોલોજી છે તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। વિડિયો કોન્ફરન્સ, જો કોઈ સંચાલક વિડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગની અંદર ભાગ લેવા ઈચ્છતો હોય તો એ લઈ શકે છે। આપણી પાસે અત્યારે આ ફેસિલિટી આ ટેકનોલોજી ઉપલબ્ધ છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે કીધું કે ભાઈ હાજર રહેવું જોઈએ ભાગ લેવો જોઈએ તો ઓછામાં ઓછા કેટલા સભ્યોએ મીટિંગમાં હાજર રહેવું જોઈએ તો એના માટે કંપની ધારામાં જોગવાઈ છે। આ આંકડા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ તો પ્રથમ 30 દિવસની અંદર પહેલી સભા થવી જોઈએ, દર વર્ષે 4 સભા કરવાની છે અને હવે દરેક સભાની અંદર ઓછામાં ઓછા 1/3 અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકોએ 2માંથી જે વધારે હોય તેણે હાજરી આપવી જોઈએ। આટલા સંચાલકો તો મીટિંગની અંદર સભાની અંદર હાજર હોવા જ જોઈએ। કેટલા? જે કુલ સંચાલકો છે કંપનીના ડિરેક્ટરની અંદર મંડળની અંદર જે કુલ સંચાલકોની નિમણૂક કરવામાં આવેલી છે એમાંથી ઓછામાં ઓછા 1/3। હવે આને આપણે સીધી અને સરળ રીતે સમજીએ કે ભાઈ માની લો કે કોઈ કંપનીમાં 15 સંચાલકો છે ડિરેક્ટરો છે તો એના 1/3 એટલે ઓછામાં ઓછા 5 સંચાલકો તો એમાં હાજર રહેવા જ જોઈએ। હવે જો માની લો કે ભાઈ કંપનીમાં 15 ડિરેક્ટરો છે એટલે આપણે કહ્યું કે ભાઈ ઓછામાં ઓછા 1/3 પ્રમાણે 5 થવા જોઈએ, પરંતુ કોઈ કંપની એવી પણ હશે કે એની અંદર 3 જ ડિરેક્ટર હશે તો હવે એને જો આપણે આ 1/3 નિયમ લગાવીએ તો એમાં ઓછામાં ઓછો 1 જ સંચાલક થાય। એકલો જ વ્યક્તિ આખી કંપની વતી કોઈ નિર્ણય લઈ શકતો નથી તો એવા સમયે આ આંકડો આપવામાં આવેલો છે કે ભાઈ
जो एक तृतीयांशनी संख्या संचालकों ओछा होय, डायरेक्टरों नी संख्या ओछी होय, मंडल नानू होय ने एक तृतीयांशमां आपणो खाली एकनो ज आवे छे तो शुं करवुं? तो के ओछामां ओछा बे संचालको। आ बन्ने माथी जे संख्या वधारे थती होय तेमणे हाजरी आपवी जोईए। अहींया 15 डायरेक्टरो छे, एक तृतीयांश प्रमाणे 5 संचालको हाजर होवा जोईए। जो आ लोको एम के भाई अमे तो ओछामां ओछा 2 हाजर छीए तो मीटिंग मान्य गणाशे, तो ए मान्य नहीं गणाय। शुं कीधुं छे के भाई ओछामां ओछा 2 અને એક તૃતીયાંશ ભાગ લખે 15 થાય છે, તો શબ્દ શું આપેલો છે કે બે માંથી જે વધારે હોય તેમની હાજરી હોવી જોઈએ। તો અહીં બે માંથી વધારે છે 5, તો 15 ડિરેક્ટરો હશે, તો એવા કિસ્સામાં ઓછામાં ઓછા એના 5 ડિરેક્ટરોએ સભામાં હાજરી આપવી પડશે। ક્લિયર થઈ ગયું? તો ઓછામાં ઓછા એક તૃતીયાંશ અથવા તો બે સંચાલકો બંનેમાંથી જે આંકડો વધારે હોય તેમણે સભાની અંદર હાજરી આપવી ફરજિયાત છે। ત્યાર પછી બીજી એક પણ જોગવાઈ છે કે ભાઈ જે કંપનીના જેટલા પણ ડિરેક્ટરો છે બધા ડિરેક્ટરમાંથી ઓછામાં ઓછો એક ડિરેક્ટર તો એવો હોવો જ જોઈએ કે જે ભારતની અંદર પાછળના વર્ષમાં, એટલે કે જે વર્ષ પસાર થઈ ગયું છે એની અંદર 180 દિવસ એણે ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ। ઘણા બધા કિસ્સામાં ડિરેક્ટરો બહાર ફરતા હોઈ શકે છે, ભારતની અંદર ન રહેતા હોય, તો એવા કિસ્સા માટે આ જોગવાઈ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી કંપનીમાં જેટલા પણ ડિરેક્ટરો છે એમાંથી ઓછામાં ઓછો એક ડિરેક્ટર એવો હોવો જોઈએ કે જે ભારતની અંદર ગયા વર્ષે 180 દિવસ એણે હાજરી આપેલી હોવી જોઈએ, ભારતની અંદર એણે વસવાટ કરેલો હોવો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કઈ કંપની છે, આ કંપની જે અસ્તિત્વમાં આવે છે, કંપનીના પ્રવર્તકો એટલે કે છે કંપનીના સ્થાપકો માલિકો શું કરે છે? જોખમ ઉઠાવે છે, નફો પણ મળી શકે, નુકસાન પણ થઈ શકે, અને જે કાંઈ શેર મૂડીનું રોકાણ કરેલું છે એનું વળતર એને મળી પણ શકે, અથવા તો જે કાંઈ રોકાણ કરેલું છે બધું નુકસાનીમાં જઈ પણ શકે છે। તો કંપનીના જે કાંઈ પ્રવર્તકો છે, કંપનીના માલિકો છે, કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો છે, કંપનીની અંદર જોખમ ઉઠાવે છે, તો જોખમના બદલામાં એને નફો પણ મળવો જોઈએ। અને નફો ક્યારે મળશે? જ્યારે સંચાલન કાર્યક્ષમ હશે। સંચાલન જે છે એ કંપનીની પ્રતિષ્ઠાની અંદર વધારો કરશે। જો સારું સંચાલન હશે તો નાના પાયા ઉપર શરૂ કરેલું ધંધાકીય એકમ, નાના પાયા ઉપર શરૂ કરેલું ધંધાકીય સાહસ એક સમયે વિશાળ વટવૃક્ષ બની શકશે, એક સમયે મોટી કંપની બની શકશે, મલ્ટીનેશનલ કંપનીનું સ્વરૂપ પણ ધારણ કરી શકશે। ક્યારે? જો સંચાલન વ્યવસ્થિત થતું હશે તો। નહીતર સંચાલન જો બખડજંતર હશે, સંચાલન યોગ્ય રીતે કરવામાં નહીં આવતું હોય, પૂરેપૂરી કાળજી રાખવામાં નહીં આવતી હોય, કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવે, તો કંપની ખોટ કરશે અને માલિકોની શેર મૂડી, માલિકોએ જે મૂડીરોકાણ કરેલું છે એ ગુમાવવાનો વખત આવશે। એટલે સંચાલન એ કંપનીની પ્રતિષ્ઠામાં શું કરે છે? વધારો કરે છે, કંપનીની પ્રતિષ્ઠા વધારે છે। અને એટલા માટે જ મિત્રો સંચાલનને આપણે જો કંપનીને કૃત્રિમ વ્યક્તિ કહીએ છીએ, આપણે માનવ શરીર સાથે કંપનીને સરખાવીએ, તો સંચાલન જે છે એ કંપનીના મગજનું કામ કરે છે। જેવી રીતે આપણા શરીરમાં વિચારવાનું કામ આપણું મગજ કરે, એમ કંપની વતી વિચારવાનું કામ, મગજનું કામ કોણ કરે છે? સંચાલકો કરે છે। એટલે સંચાલન મહત્વની વસ્તુ છે। હવે અમુક વખત એવું પણ બને કે ભાઈ આજે કાંઈ 2, 3, 4, 5 સંચાલકોનું આખું મંડળ બનેલું છે, એ લોકો પણ દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એ લોકો પાસે પણ સમય નથી વધતો, એ લોકોને પણ મદદની જરૂર પડે છે, તો શું કરવું? તો કંપની ધારાની અંદર જોગવાઈ છે કે ભાઈ સંચાલકોને મદદ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી શકાય છે, અને એ વ્યક્તિનું નામ છે મેનેજિંગ ડિરેક્ટર, જેને આપણે ટૂંકમાં MD તરીકે પણ ઓળખાવી શકીએ। તો જો સંચાલકોને મદદની જરૂર પડે, જો સંચાલકોને અન્ય કોઈ વ્યક્તિની સહાયની જરૂર પડે, તો સંચાલકોની મદદ માટે એક મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે, જેને આપણે
एमडी तरीके ओळखीએ છીએ। तो विद्यार्थी मित्रों आ छे कंपनी ना संचालकोनी प्रस्तावना। दरेक टॉपिक ध्यान थी જોઈ લેજો। આગળનો જે સંચાલકોની વ્યાખ્યા અને બીજા ટોપિકો છે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું। વિડિયોને શેર અને લાઈક ચોક્કસ કરજો। અને આ જે કઈ ટોપિક છે, આ જે કઈ આંકડાકીય માહિતી આવેલી છે તેને તમારે ખાસ મોઢે કરવાની છે। આગળનો અભ્યાસ બીજા વિડિયોમાં। ત્યાં સુધી રજા આપશો। અસ્તુ, જય હિન્દ।